हेलो गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? बड़ा मजा में छो? अने यस, बधा ज हवे व्यवस्थित अभ्यास करवा लाग्या छो के यस मैथ में जेम तमने अगाउ पण मैं कीधु छे, दाखलाओनी प्रेक्टिस जरूरी छे। मैथ्स एक गणवानो सब्जेक्ट छे, वाँचवानो सब्जेक्ट नथी। तो यस प्लीज, जेटला भी तमने होमवर्क पर दाखला आपवामां आवे छे एना सिवाय जो बोर्ड पर दाखला कराओ एनी आखी नोट्स बनावजो, पाछा एक वखत तमारे करवाना छे। यस होमवर्क में जो कम्पलसरी आप प्लीज ए होमवर्क कर सबमिट कराओ। ओके, दरेक जन माटे आ इंस्ट्रक्शन छे। ओके, नाउ हवे अहीं आपणे जस्ट द्विपदी प्रमेय छे, आपणे आगळ भणी गया। द्विपदी प्रमेय में आपणे जस्ट मूलभूत प्रमेय हतो ए प्लस बी आखानी एन घात, जहां एन ए कोई प्राकृतिक संख्या धन पूर्णांक होय एनु विस्तरण आपणे जोयुं। एना परथी आपणे ए माइनस बी आखानी एन घात एनु आपणे जोयुं हतुं। एना पछी वन प्लस एक्स रेस टू एन, वन माइनस एक्स रेस टू एन, ए वस्तु आपणे जोई हती। एना परथी आपणे जे समूह सूत्रो भी ताळव्या हता ए वस्तु आपणे ध्यानमां राखवानी छे ने लेवानी छे। यस, एना पर आधारित केटलाक विस्तरण दाखला भी आपणे जोया अने मैं तमने होमवर्कमां बे दाखला भी आप्या हता। ओके, ना हवे मैं आगळ वधीए एना बीजा पण उपयोग कई रीतना छे। अहींया छे ने आपणने यस द्विपदी प्रमेयनो उपयोग करीने जे दाखलो गणवानो छे। अहींया अठाणु ने पांच घात नी गणतरी करो। यस, हवे तमने एम तो કેલ્ક્યુલેટર અલાઉડ છે, એટલે યસ તમે તો કેલ્ક્યુલેટર પર ગણિત બતાવી શકો, પણ જયારે તમને કહે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને અઠાણું નો પાંચ ઘાત ની ગણતરી કરો, તો એ સરળ કેવી રીતે કરવું જોઈએ? તો અહીંયા ઘાત મોટી છે, યસ, એટલે આનામાં શું કરવાનું? અઠાણું ને એવા બે ભાગમાં વિભાજીત કરવાનું કે જેનો વર્ગ આપણે, કે જેની વિવિધ ઘાતો આપણે સરળતાથી મેળવી શકીએ। તો આપણને ખબર છે કે અઠાણું નજીક જે એકમ, જે એકમ સ્થાને શૂન્ય હોય એવી સંખ્યાઓનો વર્ગ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ। અઠાણું નજીકની એકમ સ્થાને શૂન્ય હોય એવી સંખ્યા છે આપણા પાસે સો। યસ, આપણે અઠાણું જગ્યાએ સો માઇનસ બે એ રીતે લખી શકીએ। યસ, પછી એ માઇનસ બી આખાની એન ઘાતનું વિસ્તરણ યસ કરીએ છીએ આપણે અહીંયા અઠાણું બી પાંચ ઘાત, આની જગ્યાએ આપણે દ્વિપદી પ્રમેય વાપરવાનું છે। અઠાણું સો માઇનસ બે આખાની પાંચ ઘાત, યસ, આપણા પાસે એ માઇનસ બી આખાની પાંચ ઘાતનું વિસ્તરણ છે એની જગ્યાએ, સો બીની જગ્યાએ આપણે બે લેવાના છે ને, એ રીતે આપણે વિસ્તરણ કરવાનું છે કે અને એન બરાબર પાંચ છે, એટલે યસ આનું વિસ્તરણ ફાઈવ સી ઝીરો સોની એની પાંચ ઘાત માઇનસ, યસ ચિહ્નમાં ધ્યાન રાખવાનું છે। સો પ્લસ બે હોત તો બધા જ પ્લસ પ્લસ પ્લસ, અહીંયા સો માઇનસ ટુ છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ, એ રીતે આપણે કરવાનું છે। ઓકે, યસ, આપણે ગઈકાલે જોયું છે આ બધી વસ્તુઓ। બીજું પદ ફાઈવ સી ઝીરો સોરી ફાઈવ સી વન, ફાઈવ સી ઝીરો ફાઈવ સી વન, યસ, પહેલી જે સંખ્યા હોય એ આ બેનો તફાવત એની ઘાત પાંચ માઇનસ એક એટલે ચાર, અથવા તેની ઘાત ઘટતી જાય છે, અને બીજા પદમાં આ ઘાત આવે। ઓકે, બે ની ઝીરો ઘાત એક વખત થઈ ગયા, અહીંયા બે ની એક ઘાત, ટુ પ્લસ ફાઈવ સી ટુ સોની આવીને તફાવત એક ઘાત ઇન્ટુ બે નો વર્ગ માઇનસ ફાઈવ સી થ્રી સોની બે ઘાત ઇન્ટુ બે ની ત્રણ ઘાત પ્લસ ફાઈવ સી ફોર સોની એક ઘાત બે ચાર ઘાત માઇનસ ફાઈવ સી ફાઈવ બે પાંચ ઘાત। ઓકે, યસ, આપણે એ માઇનસ બી આખાનું રેસ ટુ એનું યસ અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ યસ એ ધ્યાન રાખવાનું, યસ પ્લસ હોત તો બધા પ્લસ આવી જતા। ઓકે, ના હવે આપણે સાદુરૂપ આપીએ, ફાઈવ સી ઝીરો આપણે એન સી ઝીરો બરાબર વન, એટલે અહીંયા વન ઇન્ટુ સોની પાંચ ઘાત એટલે વન, પાંચ ઘાત એટલે દસ મિંદા આવશે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ માઇનસ ફાઈવ સી વન એન સી વન બરાબર એન, એના હિસાબે ફાઈવ સી વન બરાબર ફાઈવ થશે ઇન્ટુ સોની ચાર ઘાત એટલે એકની પાછળ આઠ મિંદા, ઓકે, ઇન્ટુ ટુ પ્લસ ફાઈવ સી ટુ એટલે યસ ફાઈવ ફેક્ટોર એનું બે પદ સુધી વિસ્તરણ ભાગ્યા બે ફેક્ટોર, ઓકે, યસ અહીંયા આપણે આગળ કર્યું છે ફાઈવ ઇન્ટુ ફોર છેદમાં ટુ ઇન્ટુ વન સોની ત્રણ ઘાત એટલે યસ છ મિંડા,
ओके इनटू पेन नंबर चार माइनस 5C3 એ બીજું કઈ નહીં 5C2 જ ઓકે જેટલી બધી લાઈન સંખ્યા કારણ કે NCR બરાબર NCN માઇનસ R યસ NC એટલે 5 માઇનસ 3 2 એ જ વસ્તુ થશે યસ અહીંયા જે લખ્યું છે ને આ જ વસ્તુના વચ્ચેમાં લખવા ઓછા પદો આવે 5 ઇન્ટુ 4 છેદમાં 2 ઇન્ટુ 1 સોનો વર્ગ લેખની પાછળ 4 મીંડા 2 નો ઘન 8 પ્લસ 5C4 એ બીજું કઈ નથી 5C1 NCR બરાબર જસ્ટ જ્યારે જ્યારે R નું મૂલ્ય n બાય 2 કરતા વધી જાય ત્યારે NCR બરાબર NCR બરાબર NCN માઇનસ R એ સૂત્રનું વાપરવાનું સરળ થઈ જશે એટલે એકચ્યુઅલી આ 5C1 જ થાય એટલે 5C1 એટલે કે 5 ઇન્ટુ 16 4 એટલે 16 માઇનસ 5C5 1 2 ની 5 એટલે 32 ઓકે હવે સાદું સ્વરૂપ આપીએ તો અહીંયા આપણા પાસે આ 2 40 થશે ને ઓકે નો પ્રોબ્લેમ ચાર અહીંયા પાંચ દુ દસ ચોક ચાલીસ ચાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઓકે માઇનસ અહીંયા પાંચ દુ દસ ને આઠ ઓકે આઠ ઓકે દસ એટલે પાંચ મુદ્દા પ્લસ 16 પંચાની 80 8000 માઇનસ 32 ઓકે યસ અહીંયા આપવું જોઈએ તો યસ નો પ્રોબ્લેમ ઓકે ફાઇન એટલે અહીંયા આનું જો તમે ગણતરી કરશો તો એ ડાયરેક્ટ હું જવાબ લખું છું ઇઝ ઇક્વલ્સ ટુ 90 39 તમે આ કેલ્ક્યુલેટર પર ગણતરી કરી શકશો 207968 આનો જવાબ થશે યસ આ ગણતરી તમે તમારા કેલ્ક્યુલેટર તમારે કેલ્ક્યુલેટર અલાઉડ છે એના પ્રમાણે ગણતરી કરી તમે આ કરી શકો છો ઓકે આ જ રીતે તમારા સ્વાધ્યાયમાં ચાર દાખલા છે ઓકે 96 ની 5 ઘાત 102 ની 104 ની એવું કીધું છે એ બધાનું તમને હોમવર્ક આપી દઈશ એકદમ સિમ્પલ વસ્તુ છે કે અઘરી વસ્તુ છે નહીં એ સારી રીતના જ છે એ રીતના ચાર દાખલા છે આપણે હોમવર્ક એ છેલ્લે હું તમને લખીને બતાવીશ ઓકે હવે આના પર બીજો એક પ્રકારનો જે દાખલો છે એ આપણે ઝડપથી જોઈ લઈએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો એક દાખલો લખ્યો એકદમ સિમ્પલ છે સરળ દાખલો છે યસ ભલે વાંચીએ કોઈ અટપટ્યું નથી 1.01 એની 10 લાખ કાર અથવા 10,000 માંથી કોણ વધારે છે ઓકે આ બંને માંથી કઈ સંખ્યા મોટી થાય એ વસ્તુ આપણે જોઈએ યસ અહીંયા આપણે જોયું કે કોઈ પણ બે બેઝિક પદાવલીનો સરવાળો કે બાદબાકી ગમે એટલી પ્રાકૃતિક સંખ્યામાં ઘાત હોય તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને આપણે એ શોધી શકીએ છીએ એટલે અહીંયા 1.01 છે તો અહીંયા છે ને એકચ્યુઅલી અહીંયા જઈ રહીએ 98 બે ભાગ કર્યા ને એ થઈ યસ એટલે 1.01 માં પણ નજીકની એવી સંખ્યાઓ કે જેની વિવિધ જે ઘાતો છે એના મૂલ્ય આપણે સરળતાથી મેળવી શકીએ તો 1.01 ની જગ્યા આપણે 1+0.01 એ રીતે લખી શકીએ પછી એ પ્લસ બી એ પ્રમાણે વિસ્તરણ થઈ જશે ઓકે અને અહીંયા યસ ઓબ્વિયસલી તમને એવું થાય અહીંયા 5 ઘાત છે તેના વિસ્તરણમાં 6 પદ આવે છે તો અહીંયા 10 લાખ છે તેના વિસ્તરણમાં 10 લાખ ને 1 ઘાત એ પદ આવવા જોઈએ આપણે એટલું બધું કરવાની જરૂર નથી પ્રથમ 2 પદના પછી આપણને તમને અંદાજો આવી જશે વધારે લખવાની કોઈ જરૂર નથી આ તો સીધી સીધી સંખ્યા આપી છે 10,000 આનું વિસ્તરણની સંખ્યા કેવી આવે છે 10,000 ની મોટી આવે છે કે નહીં એ ચકાસવાનું છે તો એના માટે અહીંયા આપણે દ્વિપદી પ્રમેય વાપરીશું અને પણ એના વિસ્તરણમાં બધા જ પદો લખવાના નથી 2 જ પદો લખવાના છે ઓકે જસ્ટ કેવી રીતે હું તમને બતાવું છું અહીંયા 1.01 આખાની 10 લાખ ઘાત 1.101 ની જગ્યાએ આપણે 1+0.01 આખાની 10 ઘાત
ઘાત એવું લખી શકીએ કે સાચ વસ્તુ થઈ ગઈ એ પ્લસ બી આખરે એન ઘાત એ બરાબર વન બી બરાબર 0.01 અને એન બરાબર 10 લાખ. એટલે અહીંયા છે ને અમુક પદો લખવાની શરૂઆત કરીએ. 10 લાખ સી ઝીરો ઇન્ટુ 1 ની 10 લાખ. યસ, 1 ની ગમે એટલી ઘાત. આ 1 + x^2 n નું વિસ્તરણ, 1 + x^2 n નું વિસ્તરણ એન સી ઝીરો પ્લસ એન સી 1 ઇન્ટુ એક્સ પ્લસ એન સી 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર. યસ, એના પ્રમાણે થાય. યસ, એના પ્રમાણે અહીંયા 10 લાખ સી ઝીરો પ્લસ 10 લાખ સી 1 અહીંયા 0.01 x પ્લસ અહીંયા આગળ લખવાની કોઈ જરૂર નથી બાકીના પદ. ઓકે, યસ, અહીંયા તમારે લખવું વર્તાળ કે 1 + x^n ઘાત બરાબર એન સી 0 પ્લસ એન સી 1 ઇન્ટુ એક્સ એન સી 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર ડેશ 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 એન સી એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન. આપણે દેખાડે જોયું છે 1 + x^n નું વિસ્તરણ. અહીંયા યસ, એક્સ ની જગ્યાએ 0.01 યસ એટલું જ મૂકવાનું છે. બીજું કઈ બે જ પદો લખવાના છે, વધારે લખવાની જરૂર નથી. અહીંયા આ એન સી 0 બરાબર 1 એટલે 10 લાખ સી 0 એ પણ 1 જ થાય. એ જ રીતે એન સી 1 બરાબર આપણા પાસે છે એન એટલે અહીંયા 10 લાખ સી 1 છે એટલે અહીંયાની જગ્યાએ આવશે 10 લાખ અને ઇન્ટુ 0.01 પ્લસ બાકીના પદો. યસ, 1 + આ બે નું સરળ કરતો અહીંયા 10,000 થશે પ્લસ બાકીના પદો બરાબર આ 10,001 પ્લસ બાકીના પદો. આનો અર્થ શું થશે? અહીંયા ફક્ત બે પદો જ પેલા ઉમેર્યા આના વિસ્તરણમાં, એનું મૂલ્ય 10,000 ની ઉપર થઈ જશે. બાકીના પદો ઉમેર્યા તો યસ ઓબ્વિયસલી એનું મૂલ્ય 10,000 થી મોટું જ રહેવાનું છે. ઓકે, અહીંયા આપણે બંને માંથી નાની કે મોટી કઈ છે જુસ્સુ આપણે નક્કી કરવાની છે. એટલે યસ માટે આપણે કહી શકીએ કે આ જે છે એ ગ્રેટર દેન 10,000 થશે. બાકીના પદો તો મેં લખ્યા જ નથી. યસ, પણ અહીંયા આપણે જસ્ટ એટલું ચકાસવાનું છે કે કોણ વધારે છે. તો યસ, આ મૂલ્ય 10,000 કરતા વધારે છે માટે યસ 1.01 ની 10 લાખ ઘાત એ 10,000 કરતા વધારે. જે આપણે બતાવવાનું તો એક સિમ્પલ વસ્તુ છે. આવો સેમ ટાઈપનો એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં છે જે તમારા ભાગમાં આવશે, તમારે કરવાનું રહેશે. ઓકે, શું જે સાહિત્ય દાખલા ઉપરવાના છે. યસ, 10 લાખના વિસ્તરણમાં 10 લાખ ગાંઠવાળી વિસ્તરણમાં કહીએ બે જ પદો લખવાના છે, એનાથી વધારો નહીં. ઓકે, બીજા કોઈ જ લખવાની તમારી જરૂર નથી. ઓકે, સજેસ્ટ વસ્તુ આ ઝડપથી લખી લો. આપણે આના પછી એક બીજો એક એક્ઝામ્પલ જોઈએ જે ખૂબ જ મહત્વનો છે, મજા આવે એવો પણ છે અને જે ડબલની પોઈન્ટ ઓફ વ્યૂથી બી મહત્વનો છે. એના પર આધારિત ઘણા બધા એક્ઝામ્પલો પૂછાયા છે. ઓકે, તો યસ સ્ટુડન્ટ આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યો છે, યસ સરસ મજાનો છે અને સમજવા જેવો છે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી સાબિત કરો કે 6 ની n ઘાત - 5n ને 25 વડે ભાગતા શેષ હંમેશા 1 રહે છે જ્યાં એન બિલોંગ્સ ટુ n. એન એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, ના આ દાખલામાં આગળ વધીએ ને એના પહેલા આપણે થોડીક જસ્ટ નોટ લખીએ, થોડીક જસ્ટ સિમ્પલ વસ્તુ આપણે સમજીએ જે તમે આગલા ધોરણમાં કર્યું બી છે. ઓકે, 10th માં તમે કર્યું બી છે આ વસ્તુ. ઓકે, જો આપણને યસ અહીંયા 10 ભાગ્યા 3 કરું છું તો યસ અહીંયા હું 3 × 9 અહીંયા 1 આગળ ભાગાકાર નહીં ચાલે તો અહીંયા આપણે 10 બરાબર આ બે નો ગુણાકાર +1 એ રીતે લખી શકું. એ જ રીતે અહીંયા જો 11 લખવું હશે યસ તો અહીંયા 3 × 3 + 2 આ રીતે હું લખી શકું. યસ, એ રીતે બીજી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો. યસ, તમે અહીંયા યસ 3 × 5 + 1 યસ આનો અર્થ શું થશે? અહીંયા 3 માં જુઓ આ. ઓકે, અહીંયા તમે જોશો તો કે યસ જો 10 બરાબર 3 × 3 + 1 લખું જ્યાં આ જે છે ને એ શેષ કહેવાય. ઓકે, જેનું મૂલ્ય જેના યસ જે ગુણાંક હોય એના કરતા નાનું છે, આ 3 કરતા નાનું છે. ઓકે, ફાઇન. ના, જો આપણે 10 ને આપણે 3 × 3 = 1 લખીએ તો એનો અર્થ શું કહેવાય? 10 ને 3 વડે ભાગવામાં આવે તો શેષ 1 વધે છે.
11 ને 3 વડે ભાગીએ તો આપણને શેષ 2 મળે છે, 16 ને 3 વડે ભાગીએ તો શેષ 1 મળે છે. ઓકે, એટલે યસ અહીંયા આના પરથી આપણે જે સાચી વસ્તુ છે તો અહીંયા આપણને આ સંખ્યાને 25 વડે, એટલે અહીંયા જો આ સંખ્યા બદલાય, એ જો તમે બીજી કોઈ સંખ્યા લેશો ને 28, તો યસ અહીંયા 28 લેશો તો યસ 28 બરાબર 3 × 9 + 1, એ 9 × 27 = 1. એટલે યસ 3 ના ગુણાકમાં કોઈ સંખ્યા આવે અને જે વધે, જેની કિંમત જે આ ગુણ્યા ગુણાકારમાં આપણે લખીએ છીએ ગુણાકમાં, એના કરતા નાની હોય. ઓકે, એકચ્યુઅલી આ શેષ કહેવાય, 10 બરાબર આ બેનો ગુણાકાર વધતા શેષ, આનું ભાગફળ કહેવાય. ઓકે, 3 × ભાગફળ + 1 = 10 આપણે લખીએ છીએ. ઓકે, એટલે આનો અર્થ આ રીતે કરીએ છીએ. તો અહીંયા આપણે જો 6n - 5 ને 25 વડે ભાગતા હંમેશા 1 રહેતો, આપણે યસ કયા પ્રકારનું સ્વરૂપ આવવું જોઈએ, તો 6n - 5n = 25 × કોઈક સંખ્યા + 1, એક પ્રકારનું, જો એ પ્રકારનું સ્વરૂપ બતાવી દઈએ. સમજો, અહીંયા મેં એક રિયલ એક્ઝામ્પલ લીધો, 10, 11, 16 આવા લખ્યા છે. ઓકે, એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. ઓકે, યસ અહીંયા અગેઈન 16 ને યસ આ 11 છે ને, એને આ રીતે લખેલું 11 = 4 × 2 + 3. આનો અર્થ શું થશે, 11 ને 4 વડે ભાગીએ તો શેષ 3 વધે છે. ઓકે, યસ અહીંયા આ 3 વડે સાચો સંખ્યા આ વસ્તુ. ઓકે, તો આનો અર્થ કે આના વડે ભાગતા 10 ને 3 વડે ભાગતા શેષ 1 રહે, 16 ને 3 વડે ભાગતા શેષ 1, 11 ને 4 વડે ભાગતા, એટલે યસ અહીંયા જેના વડે ભાગીએ એના ગુણ્યા કોઈક સંખ્યા આવી જોઈએ વધતા જે શેષ આપણે માંગતા હોઈએ એ. એટલે અહીંયા 6n - 5n ને 25 વડે ભાગતા શેષ હંમેશા 1 રહે છે, એવું સાબિત કરવું હોય, એવું બતાવવું હોય, તો આપણે આના બરાબર શું બતાવવું પડે, 25 × કોઈક સંખ્યા + 1 જો એવું સ્વરૂપ બતાવી દઈએ તો યસ આને 25 વડે ભાગતા શેષ 1 રહે છે. ઓકે, અહીંયા છે ને વ્યાપક રીતે કોઈ બે સંખ્યાઓ એ અને બી માટે જો એ બરાબર q × b + r (0 < r < b) દ્વારા દર્શાવી શકાય તો આપણે કહી શકીએ કે એને બી વડે ભાગતા શેષ આર વધે છે. આને અહીંયા કમ્પેર કરો, અહીંયા વ્યાપક રીતે થઈ ગયું, આ એ આ બી, યસ 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 b × q. ઓકે, આ બી અને યસ આ 3 ની જગ્યાએ આ શેષ. ઓકે, અહીંયા જોઈ રહી 11 ને 4 વડે ભાગતા શેષ 3 બચે છે, એટલે એ ને બી વડે, અહીંયા જ્યાં ક્યુ એ પણ કોઈક સંખ્યા હોય, એ ને બી વડે ભાગતા શેષ આ વધે છે. ઓકે, યસ, માટે અહીંયા (6n - 5n) ને 25 વડે ભાગતા શેષ હંમેશા 1 રહે છે, તે સાબિત કરવા માટે આપણે બતાવવું પડે કે 6n - 5n = 25k + 1, જ્યાં k બરાબર કોઈ ધન પૂર્ણાંક. યસ, આ જે વસ્તુ મેં બતાવી એના પ્રમાણે આજે આપણે વ્યાપક રીતે લખ્યું, એના પ્રમાણે આને 25 વડે ભાગતા શેષ હંમેશા 1 રહે છે એવું બતાવું, તો આના બરાબર
આવું 25 ગુણ્યા કોઈ ધન પૂર્ણાંક વત્તા એક એવું આપણે જો બતાવી દઈએ તો યસ આ સાબિત થઈ ગયું એવું આપણે કહેવાય. ઓકે, તો જસ્ટ આ નોટ નો પાર્ટ હતો. હવે આપણે આના પર આવીશું. આના પરથી 6n^n શું છે આપણને ખબર નથી, એટલે યસ અહીંયા આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો. દ્વિપદીનો પ્રમેય ઉપયોગ કરવામાં પણ જે છે 25 વડે ભાગતા, એટલે કે યસ આમાંથી આ રીતે 25 સામાન્ય નીકળે એવું કઈક પદ લાવવું પડે. તો યસ અહીંયા 6^(n-5n). ઓકે, અહીંયા આના બરાબર આપણે આના તરફ જવાનું છે તો જ આપણે કહી શકીએ કે યસ આને 25 વડે ભાગતા શેષ હંમેશા એક વધે છે. ઓકે, ના અહીંયા યસ આ તો સાદું પદ છે. અહીંયા જે એન ગાતો એના પર ધ્યાન આપવાનું. 6 25 વડે ભાગતા, એટલે 25 એટલે 5 નો ગુણાંક કહેવાય. ઓકે, તો યસ અહીંયા 6 માંથી 5 ના ગુણાંક વાળું કોઈ પદ છૂટું થાય તો યસ 5. 6 ની જગ્યાએ આપણે 1+5 લખી શકીએ. તો યસ અહીંયા આ જ વસ્તુ લખવાની છે ને એ પ્રમાણે એનું દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કરવાનું. કઈ રીતે? અહીંયા 6 ની જગ્યાએ 1+5 ની એન ઘાત -5n. આ બીજું કઈ નહીં, 1+x આખાની એન ઘાત સ્વરૂપ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું 1+x આખાની એન ઘાત બરાબર (nc0+nc1)(x+nc2)(x²†nc(n)(x) ની એન ઘાત. અહીંયા યસ એક્સ બરાબર 5 છે, તો યસ એના પ્રમાણે આપણે લખવું હશે. તો અહીંયા (nc0+nc1)(5)(nc2)(5)(n)(n)^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 (
યસ, હવે અહીંયા આપણે જોઈએ એનસી ઝીરો બરાબર વન છે જ આપણા પાસે, એનસી વન બરાબર એન છે એટલે યસ એન ગુણ્યા પાંચ એટલે આ થઈ જશે પાંચ એન. બાકીના પદો જેમ છે પાંચ નો વર્ગ પચીસ, યસ આ બધા પચીસ કરતા મોટી સંખ્યા આવશે. એનસી ટુ ઇન્ટુ પાંચ નો વર્ગ પ્લસ એનસી થ્રી ઇન્ટુ પાંચ નો ઘન ડેશ 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 એનસીએન બરાબર વન ફાઈવ રેઝ ટુ એન. આ છેલ્લું પદ માઇનસ ફાઈવ એન ફાઈવ એન ફાઈવ એન કટ થઈ ગયા. યસ, હવે તમે જોશો તો એકને છોડીને બાકીના બધા પદો વિચારો. તો અહીંયા આપણે જોઈએ પાંચની ઘાત વધતી જાય, પાંચનો વર્ગ પાંચનો ઘન પાંચની ચાર ઘાત એના પ્રમાણે પાંચની એન ઘાત. એનો મતલબ આ બધા પદોમાંથી આપણે પાંચનો વર્ગ સામાન્ય કાઢી શકીએ. યસ, એ પદને હું પહેલા લખું છું. અહીંયા પાંચનો વર્ગ સામાન્ય આ પદોમાંથી તો કૌંસમાં લખાશે એનસી ટુ પ્લસ એનસી થ્રી ઇન્ટુ ફાઈવ ડેશ ડેશ ડેશ. અહીંયા પાંચનો વર્ગ સામાન્ય કરશે એના વડે ભાગીશ પાંચની એન માઇનસ બે ઘાત. આ વન ને હું પાછળ લખું છું. ઓકે, પાંચનો વર્ગ બરાબર પચીસ. અને યસ આપણને ખબર છે એનસીઆરનું મૂલ્ય હંમેશા કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય જ. એનસીઆર હંમેશા પસંદગી પસંદગીઓ યસ ધન પૂર્ણાંક જ હોય. આ બધા જ ધન પૂર્ણાંક થવાના એનસી ટુ એનસી થ્રી એનસી ફોર અપ ટુ એનસી એન બધા ધન પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક વડે ગુણાકાર છે. સરવાળો છે, ધન છે એટલે એનો સરવાળો બી આપણને કોઈ ધન પૂર્ણાંક જ મળે. એટલે આની જગ્યાએ આપણે પાંચનો વર્ગ પચીસ અને આની જગ્યાએ છે ને હું કે લખું છું પ્લસ વન. ચાલ, કે બરાબર એનસી ટુ પ્લસ એનસી થ્રી ઇન્ટુ પાંચ પ્લસ ડેશ 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 પાંચની એન માઇનસ ટુ એ બીજું કઈ નહીં કોઈ ધન. અહીંયા આપણે સિક્સ રેસ ટુ એન માઇનસ ફાઈવ એન બરાબર આ પ્રકારનું સ્વરૂપ આવ્યું. પચીસ ગુણ્યા કોઈ ધન પૂર્ણાંક વધતા એક. આનો અર્થ સિક્સ રેસ ટુ એન માઇનસ ફાઈવ એન ને પચીસ વડે ભાગતા હંમેશા શેષ એક વધે છે. ઓકે, આ રીતનું થાય. યસ, આ અર્થ સમજવાનો છે. આને પચીસ વડે ભાગતા શેષ એક વધે એનો મતલબ આને આપણે કઈ રીતે દર્શાવવું પડે. યસ, એના માટે આપણે જસ્ટ થોડું પ્રાથમિક સમજ અહીંયા કેળવી. એના પરથી યસ આ જે સ્ટેટમેન્ટ છે જે વસ્તુ આપણે લાવવાની છે એના પ્રમાણેનું સ્વરૂપ આપણે અહીંયા લાવ્યા. એટલે કે યસ આને જો હું પચીસ ગુણ્યા કોઈ પૂર્ણાંક ધન પૂર્ણાંક વત્તા એક એ પ્રમાણે હું દર્શાવી શકું આના બરાબર
તો આનો અર્થ થાય કે આને 6^2n-5n ને 25 વડે ભાગતા શેષ 1 વધે છે એવું આપણે કહી શકીએ. જસ્ટ મેં સિમ્પલ વસ્તુઓ લઈને પણ બતાવ્યું છે અને પછી વ્યાપક સ્ટેટમેન્ટ લખ્યું અને એના પરથી પછી આપણે આના પર આગળ વધ્યા. ઓકે, એટલે જસ્ટ માટે આપણે કહી શકીએ આના પરથી માટે છેલ્લું સ્ટેટમેન્ટ છે એ 6^2n-5n ને 25 વડે ભાગતા શેષ હંમેશા 1 રહે છે. પહેલા આ વસ્તુ ઝડપથી લખી લો આ જ લાઈન પર. આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. અમારા જે સિસ્ટમ છે, જે આ લોજિક આપણે સમજવાનું છે એ ખૂબ મહત્વનું છે. યસ, એ જોઈ લીધા બાદ હજુ પણ એક વધારાનો દાખલો મારા તરફથી તમને બતાવું છું, જેનાથી આ વસ્તુ તમને વધારે સારી રીતે સમજ પડે. ઓકે, તો જે ઝડપથી આ વસ્તુ લખી લો, હું એક્ઝામ્પલ લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક દાખલો લખ્યો છે. યસ, એડિશનલ દાખલો છે. બતાવો કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એન માટે 3^2n+2^(-8n-9) એ 16 વડે વિભાજ્ય છે. અહીંયા ફક્ત 16 વડે વિભાજ્ય જ બતાવવાનું છે. 16 વડે ભાગતા કોઈ શેષ વધે છે એવું નથી. અહીંયા 16 વડે વિભાજ્ય છે એવું બતાવવાનું છે. એનો મતલબ અહીંયા આના બરાબર જો આપણે 16 ગુણ્યા કોઈ ધન પૂર્ણાંક અથવા કોઈ સંખ્યા, ધન સંખ્યા પ્લસ, સોરી, અહીંયા 16 વડે વિભાજ્ય છે બતાવવાનું છે, આના બરાબર 16 ગુણ્યા કોઈ ધન પૂર્ણાંક એવું આપણે બતાવી દઈએ તો યસ, એ 16 વડે વિભાજ્ય છે એવું છે. જો ઇનકેસ આપણને આની જગ્યાએ બીજું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું અને આપણે કે 16 વડે ભાગતા શેષ 3 વધે છે એવું આપણને કીધું હોત, એવું બતાવવાનું આપણને કીધું હોત, તો યસ, એ સિચ્યુએશનમાં આપણે શું કરવું પડે? જે આપણને પદ આપેલું હોય એને 16 ગુણ્યા કોઈ સંખ્યા વત્તા જે શેષ વધે છે 3, 5 જે બી છે એના પ્રમાણે આપણે બતાવવું. ઓકે, અહીંયા 16 નો વિભાજ્ય છે એટલે શેષ કોઈ વધતી નથી. ઓકે, એટલે યસ, એના પ્રમાણે ફક્ત આને 16 ગુણ્યા કોઈક સંખ્યા એવું આપણે બતાવવાનું છે. ઓકે, તો યસ, એના માટે અહીંયા આ વસ્તુ આપણે લેવાની, અહીંયા 3^2 2n+2 -8n-9. ઓકે, યસ, આપણું ઇન્ટેન્શન છે 16 વડે વિભાજ્ય છે એવું બતાવવાનું છે. તો 16 ગુણ્યા કોઈક સંખ્યા આવી, કોઈ ધન સંખ્યા આવી જોઈએ, ધન પૂર્ણાંક ઇનફેક્ટ આવવો જોઈએ, એ આપણે બતાવવાનું છે. ઓકે, અહીંયા આપણે જોઈએ તો યસ, આમાં તો કઈ થઈ શકે એવું નથી. યસ, આનામાં ધ્યાન આપવાનું, આની ઘાતો શું કરીએ તો યસ, 3^2n^3 આધાર સમાન છે, ઘાતો છૂટી કરી, -8n-9. યસ, અગેઈન આ 3 નો વર્ગ એટલે આ 9 થઈ જશે. યસ, અહીંયા છે ને 3^2n પછી -8n-9. હવે છે ને 16 વડે વિભાજ્ય છે, 16 વડે વિભાજ્ય માંથી અહીંયા 8 દેખાય છે, એટલે યસ, આ જો સંખ્યા છે 3^2n, અહીંયા એક વખત લખું છું, -8n-9. યસ, હવે છે ને 16 વડે વિભાજ્ય છે એમાંથી યસ 8 અહીંયા દેખાય છે આપણને, 8. ઓકે, એટલે યસ, અહીંયા 8 વડે, કારણ કે 16 ને 8 ના ગુણાંકની કોઈ સંખ્યા કહેવાય, એટલે આ પદને કંઈક આપણે 8 ના ગુણાંકમાં, 16 ના ગુણાંકમાં કે 8 ના ગુણાંકમાં લખી શકીએ એવું છે નજીકની સંખ્યા, તો કેવું નથી. પરંતુ જો આપણે આને આ રીતે લખીએ, 9^3^2 આખાની એન ઘાત એવું લખીએ, ઓકે, -8n-9, તો યસ, 3^3 બરાબર 9 લખાશે, 9×9n^-8n-9. હવે અહીંયા 8 ના ગુણાંકમાં લખી, કારણ કે 8 નો ગુણાંક મેં કેમ કીધો કે 16 વડે વિભાજ્ય છે એવું મારે સાબિત કરવાનું છે. એમાંથી યસ, 16 વડે વિભાજ્યમાં 8 ની અહીંયા સંખ્યા દેખાય છે, એટલે અહીંયા પણ 8 ના ગુણાંકમાં કોઈ સંખ્યા હોવી જોઈએ. અહીંયા 9 છે, તો યસ, 9 ની જગ્યાએ આપણે 1+8 એવું લખી શકીશું. 8 નો ગુણાંક આવશે પછી દ્વિપદી વિસ્તરણ. યસ, અહીંયા 9 આની જગ્યાએ 1+8n^-8n-9, એટલે યસ, અહીંયા હું લખું છું, =9. અહીંયા 1+1+6^2n નું વિસ્તરણ, એટલે એના પ્રમાણે અહીંયા +(NC1×8) +(NC2×8)^2
પ્લસ એલસી થ્રી ઇન્ટુ આઠ નો ઘન ડેશ 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 એનું છેલ્લું પદ એનસીએન ઇન્ટુ આઠ ની એન ઘાત. ઓકે, બાકીના જે પદો છે એ માઇનસ એટ એન માઇનસ નવ. યસ, સાદું રૂપ આપતા જોઈએ. એનસી ઝીરો બરાબર વન થાય, એનસી વન બરાબર એન ઇન્ટુ એટ, એટલે આ એટ એન થઈ ગયું. પ્લસ બાકીના પદો અહીંયા, કારણ કે આમાંથી આઠ નો વર્ગ સોળ જેમ છે તેમ એમ જ રાખો. આઠ નો વર્ગ પ્લસ એન સી થ્રી ઇન્ટુ આઠ નો ઘન ડેશ 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 પ્લસ એનસી એટલે વન થશે, અહીંયા આઠ ની એન ઘાત માઇનસ એટ એન માઇનસ નાઇન. આ વસ્તુ લખાશે. આ કૌંસ આપણે છૂટો કરીએ તો નવ ગુણ્યા એક નવ, નવ અઠાની બોતેર એન પ્લસ નવ ગુણ્યા આ આખું વસ્તુ ભેગી જ રાખો. નવ કૌંસમાં એન સી ટુ આઠ નો વર્ગ પ્લસ એન સી થ્રી આઠ નો ઘન આઠની એન ઘાત માઇનસ એટ એન માઇનસ નવ પ્લસ નાઇન માઇનસ નાઇન કટ થઈ ગયા. બોતેર એન માઇનસ એટ એન લઈ ગયા, સાહેબ એનો તફાવત થશે ચોસઠ એન પ્લસ અહીંયા આ નવ કૌંસમાં જેટલા પદો લખ્યા છે આઠ નો વર્ગ આઠ નો વર્ગ યસ એ પ્રમાણે આઠ ની ઘાતો આઠ વધતી જશે, એટલે બધામાંથી આઠ નો વર્ગ સામાન્ય નીકળશે. યસ અહીંયા નવ ગુણ્યા આઠ નો વર્ગ સામાન્ય કાઢ્યો એટલે બાકી રહ્યું અહીંયા એનસી ટુ પ્લસ એનસી થ્રી ઇન્ટુ એટ ડેશ 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 આઠ ની એન માઇનસ ટુ ઘાત. યસ, હવે અહીંયા ચોસઠ એન અને આપણે જસ્ટ કીધું છે એ પ્રમાણે અહીંયા આ બધા જ સંચયો છે. એનસીઆર એનસીઆર ના મૂલ્ય હંમેશા ધન પ્રાકૃતિક સંખ્યાઓ હોય. યસ, ધન પ્રાકૃતિક સંખ્યાઓ હોય એટલે યસ આ બધી ધન પ્રાકૃતિક સંખ્યાઓ છે, એમાં ગુણાકાર છે, સરવાળો એટલે કોઈ ધન પ્રાકૃતિક સંખ્યા જ થાય. એટલે એની જગ્યાએ આપણે કોઈ સંખ્યા લખીશું અને બીજું અહીંયા નવ ઇન્ટુ આઠ નો વર્ગ એટલે કે ચોસઠ અને આ કે ચાર કે બરાબર એનસી ટુ પ્લસ એનસી થ્રી ઇન્ટુ એટ ડેશ 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 પ્લસ આઠ ની એન માઇનસ ફાઈવ બરાબર કોઈ ધન પૂર્ણાંક. ઓકે, સ્ટીલ હવે આપણે બંને માંથી કઈ સામાન્ય નીકળે એવું છે, એવું છે તો કે ચોસઠ કૌંસ પણ હશે એન પ્લસ નાઇન કે. યસ, આપણે અહીંયા સોળ વડે વિભાજ્ય કરવાનું છે, સોળ ગુણ્યા કોઈ પૂર્ણાંક થવો જોઈએ. અગેઇન ચોસઠ ની જગ્યાએ આપણે સોળ ગુણ્યા ચાર લખી શકીએ. સોળ ચોક ચોસઠ એન પ્લસ નાઇન કે. કે એ કોઈ ધન પૂર્ણાંક છે એટલે નાઇન કે એ પણ કોઈ ધન પૂર્ણાંક થાય. એન એ બી કોઈ ધન પૂર્ણાંક જ છે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એન માટે, એટલે આ બંનેનો સરવાળો બી કોઈક ધન પ્રાકૃતિક સંખ્યા થશે. યસ, અને ગુણ્યા ચાર એ પણ કોઈ ધન પૂર્ણાંક થશે. તો આના પરથી આપણે લખી શકીએ સોળ એમ એમ બરાબર ફોર કૌંસમાં એન પ્લસ નાઇન કે ઇઝ ઇક્વલ ટુ કોઈ ધન પૂર્ણાંક. આનો અર્થ આપણે યસ આને ત્રણ ની ટુ એન પ્લસ ટુ માઇનસ એટ એન માઇનસ નાઇન બરાબર સોળ ઇન્ટુ કોઈ ધન પૂર્ણાંક બતાવ્યું માટે થ્રી રેઝ ટુ ટુ એન પ્લસ ટુ માઇનસ એટ એન માઇનસ નાઇન એ સોળ વડે વિભાજ્ય છે. આ રીતે આ દાખલો કરવાનો હોય છે. ઓકે, એક્ઝેક્ટલી આ સેમ લાઈન પર તમારે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક પોઈન્ટ દાખલો છે જે તમારે કરવાનો છે. ઓકે, જસ્ટ મેં તમને બતાવી દીધું છે કે આ વસ્તુ કેવી રીતે થતી હોય છે, કેવી દાખલામાં પદોની ગોઠવણી કરવાની હોય છે. સો આ રીતનો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એ સિમ્પલ લોજિક છે, એ બહુ મોટી દાળ નથી મારવાની. એક વખત જસ્ટ પ્રેક્ટિસ કરી હોય, જસ્ટ જોયું કે કઈ રીતના દાખલા થતા હોય, આ વસ્તુ સરળતાથી કરી શકાય એમ છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. હવે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક ના કેટલાક દાખલાઓ હું તમને બતાવું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક નો સેકન્ડ એક્ઝામ્પલ લખ્યો છે. વિસ્તરણ છે, વિસ્તરણ આપણે એકચ્યુઅલી જોઈ લીધું છે, પરંતુ અહીંયા આપણે બંને અપૂર્ણાંક છે એવું છે, એટલે મેં કીધું એક વસ્તુ વિસ્તરણ તમે પાછું એક વખત બતાવ્યું. ઓકે, એટલે આ બીજું કઈ નથી, એ માઇનસ બી આખાની એન ઘાત નું વિસ્તરણ છે. ઓકે, એ બરાબર ટુ બાય એક્સ થશે, બી બરાબર એક્સ બાય ટુ થશે, એન બરાબર પાંચ. આ જ વસ્તુ છે, બીજું કઈ જ નથી. ઓકે, યસ, અહીંયા આપણે ઝડપથી જોઈ લઈએ. અહીંયા
टू बाय एक्स माइनस एक्स बाय टू नी पांच घाट ओके पांच घाट से ना विस्तरण छ पदो आवश्य एन बराबर पांच चलिए प्रथम पद में फाइव सी जीरो यस आर टू बाय एक्स नी आगे तफावत जेटली घाट माइनस यस अगर माइनस चिन्ह हो तरह ध्यान रखना चिन्ह प्लस माइनस ओके बीजू पद फाइव सी वन જે પ્રથમ સંખ્યા છે ટુ બાય એક્સ એની ઘાત આ બેના તફાવત જેટલી એટલે કે ચાર અને બીજા પદની જે ઘાત છે એ આ હોય એ એવી ગુણાકાર અહીંયા પહેલામાં ઝીરો એટલે વન થઈ જાય આ વસ્તુ પ્લસ ફાઈવ સી ટુ ઓકે અહીંયા ટુ બાય એક્સ આની ત્રણ ઘાત અને યસ એક્સ બાય ટુ ની બે ઘાત માઇનસ फाइव सी थ्री अहिया टू बाय एक्स नी बे घात अने यस एक्स बाय टू नी त्रण घात प्लस फाइव सी फोर अहिया टू बाय एक्स नी एक घात एक्स बाय टू नी चार घात माइनस छेलू पद फाइव सी फाइव એક્સ બાય ટુ ની પાંચ ઘાત યસ આની ઝીરો ઘાત થઈ જશે એટલે વન થઈ જશે ઓકે યસ હવે ઝડપથી સાદું સ્વરૂપ આપીએ ફાઈવ સી ઝીરો એટલે આપણે ખબર છે વન યા બે ની પાંચ ઘાત એટલે બત્રીસ છેદમાં એક્સ ની પાંચ ઘાત માઇનસ ફાઈવ સી વન એન સી વન ઇઝ ઇક્વલ્સ ટુ એના પ્રમાણે ફાઈવ સી વન બરાબર ફાઈવ ઇન્ટુ બે ની ચાર ઘાત એટલે સોળ ભાગ્યા એક્સ ની ચાર ઘાત ઇન્ટુ એક્સ બાય ટુ પ્લસ ફાઈવ સી ટુ એટલે કે યસ પાંચ ફેક્ટોરિયલ બે પદ સુધી વિસ્તરણ ભાગ્યા બે ફેક્ટોરિયલ જે ડાયરેક્ટ મેથડ છે એ ઓકે ઇન્ટુ બે ની ત્રણ એટલે કે આઠ ભાગ્યા એક્સ ઘન ઇન્ટુ એક્સ સ્ક્વેર ભાગ્યા ચાર અને નેક્સ્ટ પદ છે એ ફાઈવ સી થ્રી યસ એન બાય ટુ કરતા આર મોટું છે એનસીઆર બરાબર એનસી એન માઇનસ આર એના પ્રમાણે આ ફાઈવ સી ટુ જ થાય ફાઈવ સી ટુ આ જ વસ્તુ લખવાની અહીંયા ફાઈવ ઇન્ટુ ફોર ટુ ઇન્ટુ વન ઇન્ટુ બે નો વન ચાર છેદમાં એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ ઘન ભાગ્યા આઠ બે નો ઘન આઠ પ્લસ લખું છું પ્લસ ફાઈવ સી ફોર ફાઈવ સી ફોર એ બીજું કઈ જ નહીં ફાઈવ સી વન થાય એનસી આર બરાબર એનસી જયારે પણ આર એન બાય ટુ કરતા મોટું થઈ જાય ને ત્યારે એનસી આર બરાબર એનસી એન માઇનસ આર નો આપણે છૂટકી ઉપયોગ કરવાનો બહુ સરળથી વસ્તુ થઈ જશે અહીંયા ફાઈવ સી વન એટલે કે યસ ફાઈવ ઇન્ટુ ટુ બાય એક્સ એક્સ ની ચાર ઘાત ભાગ્યા બે ની ચાર ઘાત એટલે સોળ માઇનસ ફાઈવ સી ફાઈવ વન અહીંયા એક્સ ની પાંચ ઘાત બે ની પાંચ ઘાત એટલે બત્રીસ એ સારું સ્વરૂપ આપણે આપતા જોઈએ અહીંયા જતા કટ થાય એટલે આપણે કટ કરીએ ને અહીંયા બે અઠાવી સોળ એના સિવાય આ એક્સ કટ થશે એટલે ત્રણ ઘાત અહીંયા બે ચોક ચાર ચાર એક્સ સ્ક્વેર અહીંયા કટ થયો એટલે એક ઘાત ઓકે અગેન અહીંયા બે દૂની બે ચોક ચાર ચાર આ કટ એના સિવાય એક્સ સ્ક્વેર કટ થશે એક ઘાત અહીંયા બચશે યસ અહીંયા બે અઠાની એક્સ આ કટ થશે એટલે ત્રણ ઘાત યસ બાકી કઈ રહેતું નથી ઓકે અહીંયા બત્રીસ છે એક્સ ની પાંચ ઘાત માઇનસ અહીંયા આઠ પંચા ચાલીસ ભાગ્યા એક્સ ઘન ઓકે પ્લસ અહીંયા પાંચો વીસ વીસ ભાગ્યા એક્સ ઓકે માઇનસ ફક્ત પાંચ જ બચે છે ને યસ પાંચ ઇન્ટુ એક્સ એટલે પાંચ એક્સ યસ નેક્સ્ટ પ્લસ ફાઈવ એક્સ ઘન ભાગ્યા એટ
માઇનસ એક્સ ની 5/8/25 આ સવારો 6 આનું વિસ્તર ઓકે યસ બને અપૂર્ણાંક કરતા લેજો સાવ દાખવું એક તમને બતાવ્યો જસ્ટ બેઝિક સ્ટેપ છે ફોલો કરતું જવાનું યસ બહુ કઈ ગભરાવાની કોઈ જરૂર નથી જે વસ્તુ છે પ્રમાણે બેઝિક સ્ટેપ મૂકશો સાદું સ્વરૂપ આપશો ને પ્રમાણે આપ જવાબ મેળવી શકશો યસ અહીંયા એક વસ્તુ એ થઈ શકે કે આને છે ને અંદર સાદું સ્વરૂપ આપીને પછી બી કરી શકાય કઈ રીતે અથવા તમે આ રીતે પણ કરી શકો યસ અહીંયા 2/x માઇનસ એક્સ બાય 2 ની 5/8 છે ને તો યસ કૌંસમાં 2x લસા નીકળશે એટલે 2^2 માઇનસ એક્સ સ્ક્વેર આખરી 5/8 આ વસ્તુ થાય આના પરથી અહીંયા 4-x² આખરી 5/8 છેદમાં 2^5 એટલે 32 x^5 યસ પછી શું છે છેદમાં 32 છેદમાં x ની 5/8 આવી ગઈ ઉપર પછી 4-x² આખરી 5/8 એનું વિસ્તરણ કર્યો અહીંયા a બરાબર 4 b બરાબર x² લઈને એનું વિસ્તરણ કરો બધા જ પદની નીચે 32x^5 મૂકો તો યસ પરિણામ આ જ આવશે જવાબ આ જ આવશે બીજું કહીશ નહીં યસ આ રીતે ફાવે તો આ રીતે પણ કરી શકો છો ડાયરેક્ટ આ રીતે સ્ટેપ્સ મૂકો છો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી બંનેમાંથી કોઈ પણ રીતે કરશો જવાબ તમારો આવી જ જશે ઓકે તો જસ્ટ ડુ ઇટ આ દાખલો તમે જોઈ લો હજુ પણ મારે તમને યસ હવે તમારે બાકીના જે છે ને ચોથો પાંચમો હવે તમે ગણી શકશો છઠ્ઠામાં બધા 6, 7, 8 નું તમારે ગણવાના છે યસ દસમો ગણાવ્યો એ પ્રમાણે યસ એક 12મો દાખલો હું તમને બતાવી દઉં ઓકે યસ ઝડપથી લખી લો આપણે 12મો દાખલો જોઈએ યસ સ્ટુડન્ટ અહીંયા સ્વાધ્યાય 8.1 નો મેં 12મો દાખલો રખ્યો છે આ બી યસ બહુ સરસ દાખલો છે સરળ છે અઘરો તો નથી જ સરસ દાખલો છે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે બંને તમારી બોર્ડની દ્રષ્ટિએ બી અને જેનેબલ ઇન્ડસ્ટ્રી યસ આના પર આધારિત ઘણા બધા દાખલાઓ જેનેબલીમાં ઘણી બધી વાર પૂછાઈ ગયા છે પણ એકદમ સરળ હોય છે કે અઘરું હતું નથી એ સંખ્યાઓ અલગ હોય બાકી આના પર આધારિત છે ઓકે આપણે વાંચીએ પછી જોઈએ કે કઈ રીતે કરી શકીએ છીએ x^(1^6) શોધો એટલે આપણે આનું સાદું સ્વરૂપ આપવાનું છે અહીંયા સાદું સ્વરૂપ આપવામાં બી અહીંયા જોશો અહીંયા x+1/6 છે ને x ની બંને પદો સમાન છે અહીંયા પ્લસ ની જગ્યાએ માઇનસ છે તો અહીંયા આપણે શું કરવું જોઈએ ફક્ત x+1/6 શોધી કાઢવાની એના પછી x-1/6 નું લખાઈ જશે જેથી આપણે a+b^(n)^ નું છે એના પરથી a-b^(n)^ એટલે કે s+ કરવાનું a+b માં બધા જ પ્લસ હોય a-b માં +/+ એ પદો અનુક્રમે આવે યસ સીધું આપ શોધીને આના પરથી સીધું આ વસ્તુ લખી દેવાશે પછી બધો સરવાળો કરવાનો શું જવાબ આવે છે આપણે જોઈશું અને પછી તે પરથી આનો ઉપયોગ કરીને અથવા તો અન્ય રીતે વર્ગમૂળમાં 2^(1^6) બધા વર્ગમૂળમાં 2-1^6 એ વસ્તુ આપણે શોધવાની કીધી છે હવે આ શોધવામાં કઈ પછી દળમાં જો એક વખત આપણને આ વસ્તુ પરિણામ મળી જાય ને પછી આ શોધવામાં કઈ વાંધો નથી કારણ કે અહીંયા શું છે આ જે અભિવ્યક્તિ શોધવાની આ જે મૂલ્ય શોધવાનું છે એમાં બીજું કઈ જ નથી કર્યું જે અહીંયા એક્સ છે એની જગ્યાએ અહીંયા આપણે વર્ગમૂળમાં 2 લઈ લીધું છે યસ બાકી એની એ જ વસ્તુ છે આ શોધ્યા પછી આ જે આપણને અભિવ્યક્તિ મળે કારણ જે પરિણામ મળે એમાં તમે એક્સ બરાબર વર્ગમૂળમાં 2 મૂકશે એટલે આનો જવાબ તમને મળી જશે ઓકે એટલે અહીંયા જસ્ટ બધું અલગ અલગ વસ્તુ કરવાની કોઈ જરૂર નથી થોડું સ્માર્ટ બનવું પડે અહીંયા શું છે એ વસ્તુ આપણે જશું આ બધી વસ્તુઓ દાખલા ગણેલા પ્રેક્ટિસ ગણેલા તરત આપણને આ બધી વસ્તુની ખબર પડે એટલે અહીંયા પહેલા આપણે x+1/6 એનું આપણે વિસ્તરણ કરીશું ઓકે યસ અહીંયા x+1/6 યસ અહીંયા a+b^(n)^ છે એના પ્રમાણે આપણે વિસ્તરણ લખીશું a=x અને b=1 છે 6/8 છે એટલે વિસ્તરણમાં 7 પદો આવશે ઓકે એટલે યસ અહીંયા પણ વિસ્તરણ 6c0 ઇન્ટુ પેલું સંખ્યા x છે આ બે નો તફાવત x^6 અને 1^0 એટલે 1 થશે 6c1 x^5 યસ હવે આ તમને સમજાઈ ગયું હશે યસ અહીંયા 1 છે 1 ની ગમે એટલી ઘાત તમે કરો એ 1 જ આવશે પ્લસ 6c2 x^4^1 પ્લસ 6c3 x^3^1 પ્લસ 6c4 x^2^1 પ્લસ 6c5 x^8^5 6c6 6 ઓકે સાદુરૂપ આપતા જઈએ આપણે
60 એટલે કે 1 થશે ઇન્ટુ x ની 6 ઘાત પ્લસ 6c1 nc1 બરાબર n એના પ્રમાણે 6c1 બરાબર 6 6 x ની 5 ઘાત 6c2 એટલે 6 ફેક્ટોરિયલ બે પદ સુધી વિસ્તરણ એટલે કે 6 ઇન્ટુ 5 છેદમાં બે ફેક્ટોરિયલ 2 ઇન્ટુ 1 x ની 4 ઘાત પ્લસ 6c3 યસ એક્ઝેક્ટલી હાફ છે એટલે જશે પણ નહીં થાય ncr nc આર બરાબર એનસી એન માઇનસ આર અહીંયા સુધી નહીં થાય આના પછીના પદોમાં થશે છ નું ત્રણ પદ સુધી એટલે કે 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ભાગ્યા 3 ફેક્ટોરિયલ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 એક્સ ઘન પ્લસ 6c4 એ બીજું કંઈ જ નથી 6c2 જ છે એનસીઆર બરાબર એનસી એન આર યસ એ ડાયરેક્ટ તમે લખશો આ 6c2 જ લખવાનું છે 6 ઇન્ટુ 5 અપન 2 ઇન્ટુ 1 એક્સ સ્ક્વેર 6c5 એ બીજું કંઈ જ નહીં 6c1 ncr બરાબર ncn માઇનસ r એટલે આ થશે 6 ઇન્ટુ x પ્લસ યસ 6c6 ncn બરાબર 1 1 ઇન્ટુ 1 1 જ આવશે યસ અહીંયા આપણે જેટલું કટ થતું હશે જોઈએ 2 3 આ 3 દુની 6 ઓકે ફાઇન અહીંયા 2 3 ઓકે યસ એટલે આ લખાશે x ની 6 ઘાત પ્લસ 6x ની 5 ઘાત પ્લસ અહીંયા 5 તરી 15 x ની 4 ઘાત 5 ચોક 20 x નો ઘન પ્લસ 15 x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 1 આ વસ્તુ આપણને મળી x પ્લસ 1 ની 6 ઘાત ઓકે એ જ પ્રમાણે x પ્લસ 1 ની 6 ઘાત ઓકે યસ વસ્તુ આ છે કઈ પ્લસ જગ્યા માઇનસ અહીંયા આ જ વસ્તુ લખવાની પ્લસ માઇનસ એ વસ્તુ થશે એટલે અહીંયા x ની 6 ઘાત માઇનસ 6x ની 5 ઘાત પ્લસ 15 x ની 4 ઘાત માઇનસ 20 x ની 3 ઘાત પ્લસ 15 x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 1 યસ આના પરથી જ આ વસ્તુ સોરી એક્સ પ્લસ 1 ની એક્સ માઇનસ 1 સોરી ઇટ વોઝ માય મિસ્ટેક અહીંયા એક્સ પ્લસ 1 ની છે એ જ પ્રમાણે એક્સ માઇનસ 1 એટલે યસ પ્લસ માઇનસ આ વસ્તુ લખવાની છે યસ હવે આ બેનો સરવાળો એટલે આ બેનો સરવાળો કરીશું એટલે અહીંયા યસ 1 વત્તા 2 મારે અહીંયા એક્સ પ્લસ 1 ની 6 ઘાત પ્લસ ડાબી બાજુ એક્સ માઇનસ 1 ની 6 ઘાત જમણી બાજુ યસ ડાબી બાજુ આ બેનો સરવાળો થયો જમણી બાજુ પદોનો યસ અહીંયા જોઈશું તો સમાન ને વિરોધી છે આ બે કટ થઈ જશે આ બે કટ થશે આ બે કટ થશે બાકીના શું રહેશે આ પદો ધન પદો પણ બે વખત એક્સ ની 6 ઘાત વત્તા એક્સ ની 6 ઘાત બે વખત આવશે આ બે વખત આવશે આ બે વખત આ બધા એટલે કે યસ એને આપણે લખી શકીએ 2 એક્સ ની 6 ઘાત 15 એક્સ ની 4 ઘાત પ્લસ 15 એક્સ નો વર્ગ વત્તા 1 યસ આ બે વખત સમાન પદો થશે યસ બાકીના તો ઉડી જશે કટ થઈ જશે સરવાળામાં ઓકે સમાન ને વિરોધી છે ઓકે એટલે આ વસ્તુ તમારા પાસે આવી ગઈ 3 જે આપણને એક્સ પ્લસ 1 ની 6 ઘાત વત્તા એક્સ માઇનસ 1 ની 6 ઘાત એ શોધવાનું કીધું હતું આ પરિણામ આવી ગયું ઓકે એટલે આનો જવાબ થશે હવે આ વસ્તુ શોધવા માટે આ સમીકરણમાં તમારે x બરાબર રૂટ 2 લઈ લેશો વર્ગમૂળમાં 2 તો તમારો જવાબ મળી જશે ઓકે અહીંયા નેક્સ્ટ આપણે લખીએ તો યસ રૂટ 2 પ્લસ 1 ની 6 ઘાત વત્તા રૂટ 2 માઇનસ 1 ની 6 ઘાત શોધવા માટે સમીકરણ 3 માં x બરાબર રૂટ 2 લેતા ઓકે યસ એક્સ બરાબર રૂટ 2 લેસ એટલે આ વસ્તુ થઈ જશે અહીંયા રૂટ 2 પ્લસ 1 ની 6 ઘાત પ્લસ રૂટ 2 માઇનસ 1 ની 6 ઘાત ડાબી બાજુ વસ્તુ જમણી બાજુ બી આપણે એક્સ બરાબર રૂટ 2 મૂકવાનું અહીંયા બે કૌંસમાં રૂટ 2 ની 6 ઘાત પ્લસ 15 રૂટ 2 ની 4 ઘાત પ્લસ 15 રૂટ 2 નો વર્ગ પ્લસ 1 આ વસ્તુ થઈ યસ હવે આપણે કિંમત શોધવાની છે અહીંયા 2
રૂટકો એટલે બેની એક દુત્યાંશ ઘાત આખાની છ ઘાત પંદર ગુણ્યા બેની એક દુત્યાંશ ઘાત આખાની ચાર ઘાત પ્લસ પંદર બેની એક દુત્યાંશ ઘાત આખાનો વર્ગ વત્તા એક અહીંયા ટુ બેની એક દુત્યાંશ ઘાત આખાની છ ઘાત એટલે બેની ત્રણ ઘાત થશે આ થાય ટુ ક્યુબ પ્લસ પંદર ઇન્ટુ આ થશે બેનો વર્ગ પ્લસ પંદર ઇન્ટુ ટુ પ્લસ વન એટલે ટુ બે ની ત્રણ ઘાત એટલે આઠ બેનો વર્ગ ચાર પંદર ચોક સાહીઠ પ્લસ પંદર દૂરી ત્રીસ પ્લસ વન બે નેવું આઠ નવ્વાણું ગુણ્યા બે બરાબર એકસો ને અઠાણું ઓકે આવો સેમ એક્ઝામ્પલ તમારો યસ ચોપડીમાં અગિયારમો છે એમાં ચાર ઘાત વાળું છે યસ તમારે કરવાનું છે એમાં બાદ બાકી છે ઓકે અહીંયા સવાળો લીધો છે એમાં બાદ બાકી યસ આના બરાબર આની વચ્ચે માઇનસ ચિહ્ન છે યસ એના પ્રમાણે બાદ બાકીમાં પછી આ પદો રહેશે ને યસ આ પદો બધા ઉડી જશે ઓકે યસ અને બે વખત આવશે એ વસ્તુ તમારે કરવાની થશે ઓકે તો આ રીતે બહુ જ સિમ્પલ રીતે કરવાનું પણ આ વસ્તુ ખૂબ જ મહત્વની છે જે ડબલમાં બી ઘણી વાર પૂછાય છે ને યસ તમારી બોર્ડની એક્ઝામની પોઈન્ટ ઓફ વ્યૂ થી બી યસ આ વસ્તુ ખૂબ જ મહત્વની છે ઓકે એ સરળતાથી થાય એવી છે થોડું કન્સલ્ટેશન રાખવું પણ કઈક બધું મિસ ના થઈ જાય કે ઘાત આગી પાછી ના થાય ખાલી એટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે ઓકે હવે હું આજનું તમને હોમવર્ક આપી દઉં છું સ્વાધ્યાય 8.1 એક્ઝામ્પલ 4-5 ઓકે 6-7-8-9 યસ 10મો ને 11મો અને 13મો યસ કઈ જ નહીં ભલે વધારે લાગે છે ઝડપથી થાય એવા છે અને જેટલા મેં બતાવ્યા છે બિલકુલ એ પ્રકારના જ છે નવા કોઈ જ એક્ઝામ્પલ નથી બધા તમે સરળતાથી આ કરી શકશો એમાં કોઈ ડાઉટ કે કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી ઓકે સો જસ્ટ ડુ ધેટ થિંગ અને અહીંયા આ સ્વાધ્યાયનો ફક્ત એક 14મો તારીખ એક મિનિટ મને પાણી પીવું યસ સ્ટુડન્ટ અહીંયા છે ફક્ત આપણા પાસે એક 14મો દાખલો આ સ્વાધ્યાયનો બાકી રહેશે એ હું નેક્સ્ટ લેક્ચરમાં બતાવીને પછી આગળ પછી આપણે વ્યાપક પદ અને મધ્યમ પદ એના તરફ આગળ વધવાનું છે જે પણ મહત્વનું છે ઓકે અને યસ બધા જ હોમવર્ક કરીને મને વોટ્સઅપ કરવાનું છે ઓકે તો યસ અહીંયા હું આજનું લેક્ચર પૂરું કરું છું.